second step that we should learn is the exclamatory sentence. Exclamatory sentence એટલે ઉદ્ગાર વાક્ય. ઉદ્ગાર વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે સૌપ્રથમ રિપોર્ટિંગ વર્બ તરીકે exclaimed with આખો શબ્દ સાથે મુકાય છે. exclaimed with છે એ બોલનાર પછી exclaimed મૂકવું, અને જો પાછળ સાંભળનાર હોય તો પહેલા સાંભળનારનું નામ લખવું અને ત્યારબાદ with મૂકવું. અહીંયા તમે જોઈ શકો છો exclaimed with ની સાથે અમુક ભાવદર્શક લાગણીદર્શક શબ્દો પણ લખેલા છે, તે શબ્દો પણ with પછી મૂકવામાં આવે છે. કન્જંક્શન તરીકે that મૂકવું. ત્યાર પછી એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં ઓ, એલાસ, બ્રેવો કે હુરા જેવા શબ્દો આવતા હોય તો તેવા વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતી વખતે દૂર કરવા અને તેના સ્થાને વેરી મૂકવું. ચાલો આપણે તેના ઉદાહરણ દ્વારા વધુ સમજૂતી મેળવીએ. ધ બોય સેડ બ્રેવો આઈ ગોટ ફર્સ્ટ ક્લાસ. છોકરો આનંદમાં આવીને ઉત્સાહમાં આવીને કહે છે કે મેં પહેલો નંબર મેળવ્યો. તે વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ફેરવવા માટે ગમે તે પ્રકારનું વાક્ય હોય આપણે પહેલા પાંચ નિયમો પહેલા ધ્યાનમાં લેવાના અને તે નિયમ અનુસાર ક્રમશઃ સેન્ટેન્સને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરતું જવાનું. જેમ કે પહેલો નિયમ હતો બોલનારને સાંભળનાર શોધવો. ધ બોય સેડ, અહીંયા સાંભળનાર કોઈ નથી એટલે સાંભળનાર આવશે નહીં. ધ બોય સેડ એનું આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કર્યું. એક્સક્લેમ, ધ બોય એક્સક્લેમ, એક્સક્લેમ નો અર્થ થાય છે ઉદ્ગાર્યું. ધ બોય એક્સક્લેમ વિથ જોય. પછી આ સેન્ટેન્સ અને આ સેન્ટેન્સને જોડવા માટે કન્જંક્શન તરીકે ધેટ મૂક્યું. ધ બોય એક્સક્લેમ વિથ જોય ધેટ. હવે આ સેન્ટેન્સને રિપોર્ટિંગ સેન્ટેન્સને આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં રૂપાંતર કરવા એટલે કે એને વિધાન વાક્ય બનાવી નાખવાનું. આઈ ગોટ ફર્સ્ટ ક્લાસ, આ બ્રેવો શબ્દ છે તેને દૂર કરી દેવાનો. આઈ ગોટ ફર્સ્ટ ક્લાસ તે એસર્ટિવ સેન્ટેન્સ જ છે. હી આઈ નું આપણે પ્રથમ વિભક્તિ પ્રમાણે હીમાં રૂપાંતર કર્યું અને ગોટ ભૂતકાળ છે તેનું પૂર્ણ ભૂતકાળમાં મૂક્યું. હી ગોટ ફર્સ્ટ ક્લાસ. પછી એક્ઝામ્પલ સમજીએ. રીના સેઝ ટુ મીના હાઉ બ્યુટીફુલ શી લુક્સ. રીના એક્સક્લેમ મીના હાઉ બ્યુટીફુલ. શબ્દ વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા વખાણ કરે છે. વખાણ માટેનો વર્ડ છે પ્રેઝ. એક્સક્લેમ વિથ પ્રેઝ અહીંયા સાંભળનાર છે એટલે એક્સક્લેમ પછી આપણે સાંભળનાર વ્યક્તિનું નામ લખવાનું પછી વિથ સાથે જે લાગણીભર્યો શબ્દ છે તે લખવાનો. રીના એક્સક્લેમ મીના વિથ પ્રેઝ ધેટ શી લુક્ડ વેરી બ્યુટીફુલ. પછીનું ઉદાહરણ જોઈએ. અંજુ સેડ ટુ મી એલ લાસ આઈ હેવ લોસ ધ ગેમ. અહીંયા એલ લાસ શબ્દ દુઃખ ખિન્નતા વ્યક્ત કરે છે, ખેદ વ્યક્ત કરે છે. અંજુ એક્સક્લેમ મી સાંભળનાર મી છે મી વિથ સોરો ધેટ આઈ નું બોલનાર પ્રમાણે રૂપાંતર કર્યું પ્રથમ પુરુષ છે એટલે શી હેડ લોસ્ટ ધ ગેમ. આવી રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સને પણ તમારે પ્રશ્નાર્થ વાક્યને જેમ આપણે એસર્ટિવ સેન્ટેન્સમાં ચેન્જ કરતા તે રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સને પણ સાદા વાક્યમાં ચેન્જ કરવાના અને તેમાં આવતા એલાસ બ્રેવો હાવ વોટ જેવા શબ્દોને સ્થાને વેરી મૂકવું અને આ રીતે એક્સક્લેમેટરી સેન્ટેન્સ આપણે પૂર્ણ કરવા. ત્યારબાદ આપણે ઇમ્પરેટિવ સેન્ટેન્સ આજ્ઞાર્થ વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરતા શીખીએ. આજ્ઞાર્થ વાક્યને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટે સૌ પ્રથમ રિપોર્ટિંગ વર્બ તરીકે રિક્વેસ્ટેડ, એડવાઇઝ, ઓર્ડર, સજેશન, આસ્ક વગેરે જેવા શબ્દો રિપોર્ટિંગ વર્બ તરીકે મુકાય છે. તે પણ તમારે એક્સક્લેમેટરી સેન્ટેન્સની જેમ વાક્યના ભાવ પ્રમાણે મૂકવા અને તેના કન્જંક્શન તરીકે ટુ મૂકવામાં આવે છે. કન્જંક્શન તરીકે ટુ મૂકવામાં આવે છે એટલે પછીના વાક્યને આપણે ક્રિયાપદથી તેને જોડવું પડે. ટુ કન્જંક્શનનું પણ કામ કરે છે અને ઇન્ફિનિટીવનું પણ કામ કરે છે એટલે કે ટુ પછી જે ક્રિયાપદ આવે તે
વિદ્યાર્થીઓ સાંભળે છે. વાક્યનો પ્રકાર જાણો. વાક્યનો પ્રકાર કેવો છે? ઇમ્પરેટિવ સેન્ટેન્સ. વાક્યના પ્રકાર પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને કન્જંક્શન મૂકવા. અહીંયા રિપોર્ટિંગ વર્બ અને કન્જંક્શન શું આવે તે પણ મેં તમને આપી દીધું છે. તો ચાલો આ નિયમને ધ્યાનમાં લઈને ક્રમશઃ એક એક શબ્દનું આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ. બોલનાર ધ ટીચર અને સાંભળનાર ધ સ્ટુડન્ટ બંનેની વચ્ચે આવતો શબ્દ એટલે રિપોર્ટિંગ વર્બ. ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં રિપોર્ટિંગ વર્બ મુકાય છે રિક્વેસ્ટેડ, કારણ કે અહીંયા વાક્ય ભાવ જેવો છે, પ્લીઝ આવ્યું છે. પ્લીઝ એટલે વિનંતી કરવી, એટલે અહીંયા આવે રિપોર્ટિંગ વર્બ મૂક્યું છે રિક્વેસ્ટેડ ધ સ્ટુડન્ટ્સ. પછી બંને વાક્યને જોડવા માટે ટુ કન્જંક્શન તરીકે વાપરવું. ટુ પછી વાક્ય હંમેશા ક્રિયાપદથી જોડવું. ઓપન અહીંયા ક્રિયાપદ આપેલું છે ટુ ઓપન. હવે આવે છે સર્વનામ. સર્વનામ અહીંયા બીજો પુરુષ છે એટલે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરો. યોર અહીંયા સ્ટુડન્ટ છે એટલે વિદ્યાર્થીઓ, તો યોરનું થઈ જશે ધેર, બુકનું બુક. ધ ટીચર રિક્વેસ્ટેડ ધ સ્ટુડન્ટ્સ ટુ ઓપન ધેર બુક્સ. બહુ ઈઝી છે. બીજું સેન્ટેન્સ જોઈએ. ધ બોસ સેડ ટુ હિમ ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. શબ્દ વાંચતા જ આપણને ખ્યાલ આવી જાય ગેટ આઉટ એટલે બોસ ગુસ્સામાં છે, કોઈકને બહાર જવા આજ્ઞા આપે છે. ધ બોસ બોલનાર છે અને હિમ એટલે તે સાંભળે છે. બંનેની વચ્ચે રિપોર્ટિંગ પણ મૂકીએ. ધ બોસ ઓર્ડર એટલે આજ્ઞા આપી. ધ બોસ ઓર્ડર ટુ હિમ. ગેટ અહીંયા ક્રિયાપદ આપેલું છે. આ બંને વાક્યને જોડવા માટે ટુ મૂકીએ અને ગેટ મૂળ ક્રિયાપદને તેમ ટુ તેમ રાખીએ. ટુ ગેટ આઉટ ફ્રોમ. પછી આવે છે સર્વનામ. માય પ્રથમ પુરુષ એકવચન છે. માય એટલે બોસ. બોસ ની માટે તમે હિઝ અથવા હર કોઈ પણ શબ્દ લખી શકો છો. ટુ ગેટ આઉટ ફ્રોમ હિઝ ઓફિસ. ત્રીજું સેન્ટેન્સ જોઈએ. સર સેડ ટુ અનિલ ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. નકાર વાક્ય અહીંયા મેં તમને શીખવવા માટે લખ્યું છે ડુ નોટ. તેનો અર્થ થાય ન કરવું. અહીંયા સર છે તે અનિલને સલાહ આપે છે, તેના માટે તમે બે રિપોર્ટિંગ વર્બ મૂકી શકો સજેસ્ટેડ અથવા એડવાઇઝ. સર સજેસ્ટેડ ટુ અનિલ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો, બે વાક્યને જોડવા માટે આપણે કન્જંક્શન તરીકે તો ટુ મૂકીએ છીએ, પરંતુ અહીંયા નકાર છે એટલે હંમેશા ક્રિયાપદની આગળ નોટ મૂકવું. તે આપણે સાદી વાક્ય રચનામાં શીખી ગયા. નોટ પછી ટુ મૂકવાનું અને ક્રિયાપદનું મૂળ રૂપ વેસ્ટ. યોર બીજો પુરુષ એકવચન છે એટલે અનિલ માટે વપરાયો છે. યોરનું થઈ જશે હિઝ અને ટાઈમનું ટાઈમ. સર સજેસ્ટેડ અનિલ નોટ ટુ વેસ્ટ હિઝ ટાઈમ. અહીંયા તમે સજેસ્ટેડના બદલે એડવાઇસ પણ મૂકી શકો છો. આજે આપણે આ ચાર પ્રકારના ઇન્ડાયરેક્ટ સ્પીચના વાક્યોને રૂપાંતરિત કરતા શીખ્યા. આ ચારેય પ્રકારના તમારે જુદા જુદા દસ દસ કે તેથી વધુ ઉદાહરણ લખીને આ ચારેય પ્રકાર એકદમ પાકા કરી લેવાના છે. પરીક્ષા માટે ખૂબ જ અગત્યનો ટોપિક છે.